ધોરણ 11 નામાના મૂળ તત્વો પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને તેના પારિભાષિક શબ્દો. તો આ પહેલા પ્રકરણના આપણે ગયા ભાગમાં અને આગળના ભાગમાં પણ ઘણા બધા પારિભાષિક શબ્દો આપણે જોયા. બાકીના જે પારિભાષિક શબ્દો છે આ પ્રકરણમાં જે છેલ્લા એ આપણે આજે જોઈએ. તો સૌથી પહેલા છે સદ્ધર વ્યક્તિ. સદ્ધર વ્યક્તિ કોને કહેવાય નામાની ભાષામાં અથવા તો હિસાબી ભાષામાં? તો કે જે વ્યક્તિ પોતાનું દેવું છે એ નિયમિત ચૂકવતો હોય, દેવું ચૂકવવા માટે સક્ષમ હોય અને જેની મિલકત દેવા કરતાં વધુ હોય તો એ વ્યક્તિને સદ્ધર વ્યક્તિ કહેવામાં આવે છે. બરાબર. ત્યારબાદ એનાથી વિરુદ્ધ શબ્દ નાદાર વ્યક્તિ. તો આનાથી વિરુદ્ધ વ્યાખ્યા થાય કે જે વ્યક્તિ પોતાનું દેવું ચૂકવવા માટે સક્ષમ ન હોય, પોતાનું દેવું નિયમિત ચૂકવતો ન હોય અને જેની મિલકતો છે એ દેવા કરતાં ઓછી હોય તો એ વ્યક્તિને નામની ભાષામાં નાદાર વ્યક્તિ કહેવામાં આવે છે. એટલે નાદાર એટલે ટૂંકમાં પોતાનું દેવું ચૂકવી શકે એમ નથી. તો નાદાર વ્યક્તિ હોય એની પાસેથી આપણે એની પાસે કદાચ આપણે કોઈ નાણાં માગતા હોય અને જોઈ અને નાદાર અદાલત જાહેર કરે. નાદાર વ્યક્તિ છે આ એ કોણ જાહેર કરશે? અદાલત જાહેર કરે. કોઈ અદાલત છે કોઈ વ્યક્તિને નાદાર જાહેર કરે તો કોઈ બીજા કોઈ પણ વ્યક્તિઓ જે એની પાસે પૈસા માગતા હોય એ પછી માગી શકતા નથી. બરાબર. તો નાદાર વ્યક્તિ એ કોણ જાહેર કરશે? અદાલત જાહેર કરશે. બરાબર. કોઈ વ્યક્તિ પોતાની જાતે નાદાર જાહેર થઈ શકતો નથી. ત્યાર પછી છે ઉધાર અથવા તો ઉધાર કરવું અને એનાથી વિરુદ્ધ શબ્દ જમા એટલે કે જમા કરવું. તો ઉધાર કરવું એટલે શું? તો સૌથી પહેલાં તો આપણે જાણી લો કે આપણે જે નામો ભણવીએ છીએ ધોરણ 11માં 12માં કોલેજમાં અથવા તો અત્યારે જે નામો ધંધામાં કંપનીમાં પેઢીમાં અત્યારે જે મોટા પ્રમાણમાં જે નામો લખાય છે એ નામો છે એ દ્વિનોંધી નામો લખાય છે. કઈ નામ પદ્ધતિ પ્રમાણે નામો લખાય છે? દ્વિનોંધી પ્રમાણે. બરાબર. એ આપણે અત્યારે જોવાનું છે નામો લખવાની પદ્ધતિ કઈ કઈ છે. તો અત્યારે આપણે જે નામો લખાય છે પેઢીમાં કંપનીમાં, બરાબર, તો અત્યારે જે નામો લખાય છે જે અત્યારે આપણે ભણવાનું છે 11માં ધોરણમાં 12માં ધોરણમાં આગળ કોલેજમાં, તો અત્યારે જે નામો લખાય છે દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે નામો લખાય. તો દ્વિનોંધી એટલે એમાં શબ્દ જ આવી જાય, દ્વિ એટલે બે, એટલે કે દરેક ધંધાનો જે વ્યવહાર થાય જેને આપણે ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે છે તો એ દરેક વ્યવહારની કેટલી અસર થાય? દ્વિ એટલે બે અસર થાય. બરાબર. તો આપણે દ્વિનોંધી નામો પદ્ધતિ પ્રમાણે ભણવાનું છે અને દ્વિનોંધી નામા પદ્ધતિ પ્રમાણે જ અત્યારે કંપનીઓની પેઢી નામો લખતી હોય. તો દ્વિ એટલે દરેક વ્યવહારની બે અસર થાય, એક ઉધાર અને એક જમા અસર. બરાબર. તો ઉધાર એટલે શું? તો કે ઉધાર એટલે કે કોઈ પણ ધંધામાં જે વ્યવહાર થયો હોય એની અસર ખાતામાં. બરાબર. આ ખાતાનું એક મેં ફોર્મેટ દોર્યું છે એટલે તમને ખ્યાલ આવે કે ખાતામાં કોઈ પણ વ્યવહારની ખાતામાં ડાબી બાજુ, બરાબર, ડાબી બાજુ અસર આપી, કોઈ પણ ધંધાકીય વ્યવહારની ખાતામાં ડાબી બાજુ અસર આપી. તો આ ખાતું છે, બરાબર, એની આ ડાબી બાજુ અહીંથી બે ભાગ પડે ખાતાનું, આ ડાબી બાજુ આ જમણી બાજુ. ડાબી બાજુને ઉધાર કહેવાય, આ જમણી બાજુને જમા કહેવાય. તો ઉધાર કરવું અથવા ઉધાર એટલે શું? તો કે કોઈ પણ ધંધાકીય વ્યવહારને ખાતામાં ડાબી બાજુ છે એની ખાતામાં અસર આપવી. બરાબર. કોઈ પણ વ્યવહારની ડાબી બાજુ અસર આપવી એટલે એને શું કર્યું કહેવાય? ઉધાર કર્યું કહેવાય. દાખલા તરીકે મેં લખ્યો છે કાંઈ પગાર 5000. બરાબર. આપણે કોઈને પગાર શીખ્યો હોય, બરાબર, તો એ આપણે ખાતામાં ઉધાર બાજુ લખશું. બરાબર. કયો વ્યવહાર ઉધાર થાય કયો વ્યવહાર જમા થાય એ આપણે આગળના પ્રકરણમાં ભણવાનું છે. આ ખાલી મેં તમને ઉધાર જમા કોને કહેવાય એ જાણ માટે આપણે લખ્યું છે. તો પગાર 5000 લખ્યો, કઈ બાજુ લખ્યો? તો કે ખાતામાં ડાબી બાજુ લખ્યો. તો આને શું કર્યું કહેવાય? આપણે ઉધાર કર્યું કહેવાય. એવી રીતે જમા કરવું. તો જમા કરવું એટલે શું? તો કે કોઈ પણ વ્યવહાર ધંધામાં જે થયો હોય એ વ્યવહાર ખાતામાં જમા બાજુ, ખાતાની
જમા એટલે કે જમણી બાજુ અસર આપવી, બરોબર, એટલે કે હિસાબી અસર ખાતામાં જમણી બાજુ આપવામાં આવે તો એને જમા કર્યું કહેવાય, અને ડાબી બાજુ અસર આપવામાં આવે તો એને ઉધાર કર્યું કહેવાય, બરોબર. એટલે જમા કરવું એટલે શું? તો કે કોઈ પણ વ્યવહારની ખાતામાં જમણી બાજુ હિસાબી અસર આપવી એટલે જમા કર્યું કહેવાય. ત્યારબાદ છે ખાતું. તો ખાતું એટલે શું? તો કે આપણે કોઈ પણ વસ્તુનો વેપાર કરતા હોઈએ, કોઈ પણ વસ્તુનો ધંધો કરતા હોઈએ, તો આપણે માલ ખરીદતા હોય, ઘણા બધા વેપારી પાસેથી આપણે માલ લેતા હોય, એમાં મોટા ભાગે વેપારીઓ પાસેથી આપણે વારંવાર માલ લેતા હોય, ઘણા વેપારીઓ હોય કે આપણે એની પાસેથી વારંવાર માલ ખરીદતા હોય. ઘણા બધા ગ્રાહકો ધંધામાં એવા હોય કે જેને આપણે વારંવાર માલ વેચતા હોય, બરોબર. એટલે ધંધામાં ઘણા બધા વ્યવહારો એવા હોય છે વારંવાર થતા હોય, માલ વેપારી પાસેથી વારંવાર ખરીદતા હોય, ગ્રાહકોને માલ વારંવાર વેચતા હોય, બેંકમાં પૈસા આપણે વારંવાર ભરતા હોય, ઉપાડતા હોય, પગાર વારંવાર આપણે આપતા હોય, મહિને મહિને ભાડું મળતું હોય અથવા તો ચૂકવતા હોય વારંવાર, તો આવા વ્યવહારો ધંધામાં ઘણા બધા એવા હોય છે કે વારંવાર થતા હોય. તો વારંવાર થતા વ્યવહારો છે એ તમે જો એક જગ્યાએ લખો ચોપડામાં, તો જ્યારે આપણને માહિતી જરૂર પડે તો આપણે એક જગ્યાએ લખ્યા હોય તો આપણને તરત ખ્યાલ આવી જાય કે વેપારી પાસેથી આ વેપારી પાસેથી આપણે કેટલા રૂપિયાનો માલ ક્યારે ક્યારે લીધો, તો એ વેપારીનું ખાતું કાઢો તો ખ્યાલ આવી જાય કે ક્યારે ક્યારે માલ લીધો. ગ્રાહકને માલ આપણે વેચવાનો વેચતા હોય છે, ગ્રાહકને વારંવાર, એનું પાનું કાઢો એટલે ખ્યાલ આવી જાય કે ગ્રાહકને આપણે ક્યારે ક્યારે માલ વેચ્યો છે. જો અલગ અલગ લખ્યો હોય તો આપણને માહિતી મેળવવામાં વાર લાગે અને સમય જાય. તો આવું ન થાય એટલે શું કરવામાં આવે છે? તો કે જે વ્યવહારો ધંધામાં વારંવાર થતા હોય, એ પછી વ્યક્તિ સાથેના હોય કે કોઈ પણ બાબતના હોય, પગારના ભાડાના એવી રીતે કોઈ પણ બાબતના હોય, એ એક જગ્યાએ લખવામાં આવે તો આપણને એનો સારાંશ એટલે કે ટોટલ આંકડો આપણને તરત જ ખ્યાલ આવી જાય. તો જે વ્યવહારો વારંવાર થતા હોય એને ચોપડામાં એક જ જગ્યાએ લખવામાં આવે, એક જ પાના ઉપર લખવામાં આવે, એને શું કહેવામાં આવે છે? ખાતું કહેવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે એક ગ્રાહકને આપ એવો છે ધંધામાં કે આપણે એને વારંવાર આખા વર્ષમાં દાખલા તરીકે 150 થી 200 વખત માલ વેચ્યો, તો એ ગ્રાહકનો સાથેના જે વ્યવહારો છે એ આપણે ચોપડામાં એક જ પાના ઉપર લખશું. એટલે આખા વર્ષ દરમિયાન કેટલા રૂપિયાનો માલ વેચ્યો એ તરત જ જાણી શકાય, ક્યારે ક્યારે કયો કયો માલ વેચ્યો એ તરત જ ખ્યાલ આવે, બરોબર. તો એ જે પાના ઉપર આપણે ગ્રાહકના વ્યવહારો લખ્યા તો એ પાનું છે એ આપણા માટે શું બન્યું કહેવાય? ખાતું બન્યું કહેવાય, બરોબર. ત્યારબાદ છે હિસાબો તૈયાર કરવાની પદ્ધતિ. તો હિસાબો તૈયાર કરવાની બે પદ્ધતિ છે, એટલે કે નામું લખવાની બે પદ્ધતિ છે, દેશી નામા પદ્ધતિ અને દ્વિનોંધી નામા પદ્ધતિ. અત્યારે મોટાભાગની કંપનીઓ મોટાભાગના ધંધા છે એ આ દ્વિનોંધીનામા પદ્ધતિએ હિસાબ લખે છે. આપણે પણ જે ભણવાના છીએ એ દ્વિનોંધીનામા પદ્ધતિ જ ભણવાની છે આપણે, પણ આની શોધ નથી થઈ. પહેલાં આ પદ્ધતિએ બધાએ નામું લખતા હતા, કેમ કે નામું છે એ વર્ષોથી લખાતું આવે છે, બરાબર. એટલે આ પ્રાચીન પદ્ધતિ છે, દેશીનામા પદ્ધતિ નામું લખવાની કેવી પદ્ધતિ છે? પ્રાચીન પદ્ધતિ છે. અને આ આધુનિક પદ્ધતિ છે દ્વિનોંધી દેશીનામાની અને દ્વિનોંધીનામા પદ્ધતિમાં નામું લખવાના જે સિદ્ધાંતો છે એ એક જ છે, સિદ્ધાંતોમાં કાંઈ ફેર છે નહીં, પણ ખાલી લખવાની રીત અલગ છે, બરાબર. દેશીનામામાં પદ્ધતિનું ફોર્મેટ લખવાનું નામું અલગ છે અને દ્વિનોંધીનામા પદ્ધતિમાં નામું લખવાનું ફોર્મેટ અલગ છે, બાકી સિદ્ધાંતમાં કોઈ ફેર છે નહીં. આ પદ્ધતિમાં હાલમાં અત્યારે અમુક જ વેપારીઓ છે, અમુક જ લોકો છે આ દેશીનામા પદ્ધતિએ નામું હવે લખે છે, બરાબર. હવે આ પદ્ધતિ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. કોમ્પ્યુટરમાં આપણે નામું લખવાની આ પદ્ધતિ હવે આધુનિક પદ્ધતિ આવી, કોમ્પ્યુટરમાં લોકો નામું લખે છે, બરાબર. તો એ દ્વિનોંધીનામા પદ્ધતિએ નામું લખાય છે, એટલે આ પદ્ધતિ છે એ ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. અને અત્યારે આપણે જે નામું લખ્યું છે ભણવાનું છે એ આપણે દ્વિનોંધીનામા પદ્ધતિએ નામું લખવાનું છે અને ભણવાનું છે. આ પદ્ધતિની શરૂઆત છે 1494માં ઇટાલીનો ગણિતશાસ્ત્રી લ્યુકા પેસીઓલી. કોણ? લ્યુકા પેસીઓલી.
इटाली नो 1494 बरोबर इटाली नो गणित शास्त्री छे लुका पेसिओली ए 1494 मा आ पद्धति नी शुरुआत करी एवू मानवामा आवे छे बरोबर त्यारथी आ पद्धति छे विकसती जाय छे अने अत्यारे पण मोटा भागे आपणे आ पद्धति ए मोटा भागनी कंपनीओ ने पीढ़ी नामू लखे छे अने आपणे आ पद्धति प्रमाणे ज नामू भणवानुं छे बरोबर એટલે જ આપણે અહીં જોયું હતું કે દ્વિ એટલે બે નોન બે નોન થાય દરેક વ્યવહારની એક ઉધાર અને એક જમા ત્યારબાદ દ્વિનોંધી નામા પદ્ધતિને અંદર ત્રણ ભાગ પડે કે દ્વિનોંધી નામા પદ્ધતિ તૈયાર કરવાના ધોરણો ત્રણ છે ત્રણ ધોરણે દ્વિનોંધી નામા પદ્ધતિ લખાય એમાં પહેલું છે વેપારી ધોરણ એટલે અક્રુઅલ મેથડ બરોબર અક્રુઅલ અથવા મર્કન્ટાઇલ મેથડ એવું પણ કહેવામાં આવે એટલે વેપારીઓ છે મોટા ભાગે આ પદ્ધતિએ નામું લખે અત્યારે આપણે જે ભણવાનું છે આપણે મોટા ભાગે કંપનીઓ પેઢી જે નામું લખે છે ને આ પદ્ધતિએ લખે વેપારી ધોરણ વેપારી ધોરણમાં શું હોય કે દાખલા તરીકે આપણે કોઈ પણ ધંધો આપણે કરવી છે એનું વર્ષ આપણે નવું પહેલું ચાલુ થયું વર્ષ ચાલુ થાય છે 1/4/2019 1/4/19 વર્ષ ચાલુ થયું નવું અને પૂરું ક્યારે થયું 31/3/2020 એટલે 1/4/19 વર્ષ ચાલુ થયું આપણું અને 31/3/2020 વર્ષ શું થયું પૂરું થયું એટલે 12 મહિના કમ્પ્લીટ થાય બરોબર હવે ચોથા મહિનાનો જે દાખલા તરીકે હું ઉદાહરણ આપું તમને કે 1/4/19 વર્ષ ચાલુ થયું તો ચોથા મહિનાનો પગાર છે એ આપણે ક્યારે ચૂકવીએ તો કે પાંચમા મહિનાનો પગાર છઠ્ઠા મહિનાનો પગાર સાતમા મહિનામાં બરાબર સાતમા મહિનાની પહેલી બીજી તારીખ એવી રીતે સાતમા મહિનાનો પગાર આઠમા મહિનામાં ચૂકવતા હોઈએ છીએ બરાબર અને છેલ્લે ત્રીજા મહિનાનો પગાર જે આવે એ આપણે ક્યારે ચૂકવીએ તો કે એ હવે ચોથા મહિનામાં ચૂકવીએ તો ચોથા મહિનામાં તમે ચૂકવો તો કયું વર્ષ આવી જાય પાછું નવું વર્ષ ચાલુ થઈ જાય બરાબર તો દાખલા તરીકે ત્રીજા મહિનાનો પગાર તમે ક્યારે ચૂકવશો આવતા મહિને એટલે કે ચોથા મહિનામાં તો ચોથા મહિનામાં વર્ષ કયું આવી જાય નવું વર્ષ આવી જાય તો એનો અર્થ કે આ વર્ષમાં તમે 11 મહિનાનો પગાર ચૂક્યો કેટલા મહિનાનો 11 માસનો દાખલા તરીકે એક કર્મચારી તમે 5000 પગાર આપો છો તો 11 માસનો પગાર આખા વર્ષનો કેટલો થાય 11 માસ લેખે તો કે 55000 પગાર થાય કેટલો પગાર થાય આખા વર્ષ દરમિયાન તમે 55000 પગાર ચૂક્યો પણ ત્રીજા મહિનાનો અહીં પગાર તમે ક્યારે ચૂક્યો ચોથા મહિનામાં તો ચોથા મહિનામાં તો વર્ષ કયું થઈ જાય નવું વર્ષ આવતું વર્ષ થઈ જાય તો ચોથા મહિનામાં અહીં એક મહિનાનો આ એક માસનો પગાર એ તમે ક્યારે ચૂકવો છો આવતા મહિને પણ એ પગાર છે કયા વર્ષનો એ પગાર તો કયા મહિનાનો છે તો કે ત્રીજા મહિના એટલે કે આ વર્ષનો છે પણ ચૂકવો છો ક્યારે આવતા વર્ષે તો એ પગારની 5000 જે આવતા વર્ષે ચૂકવો ચોથા મહિનામાં તેમ ચૂકવો તો એને ક્યારે ગણો આવતા મહિનામાં આવતા વર્ષે ગણો કે આ વર્ષે ગણો તો વેપારી પદ્ધતિ શું કહે છે કે આ વર્ષના જે વ્યવહારો હોય એને આ વર્ષમાં જ ગણવાના પછી ભલે તમે આવતા વર્ષે ચૂકવા હોય બરોબર તો પણ એને ગણવાના ક્યારે આ વર્ષે એટલે કે આ 5000 તમે આવતા વર્ષે એટલે કે ચોથા મહિનામાં ચૂકવશો તો એ ગણવાના એને કયા વર્ષે આ વર્ષે જ તે તો આ વર્ષનો પગાર ટોટલ તમારે કેટલો લખવાનો 60000 લખવાનો ભલે 55000 ચૂક્યો અને 5000 આવતા મહિને એટલે કે નવ વર્ષ ચાલુ છે આવતા વર્ષે ચૂક્યો તો પણ ગણવાના કેટલા આપણે 60000 જ ગણવાના બીજું ઉદાહરણ આપું કે દાખલા તરીકે તમે કોઈ મિલકત ભાડે આપી હોય અને મહિને મહિને ભાડું લેતા હોય તો મહિનો પૂરો થાય અને પછી બીજા મહિનાની પહેલી બીજી ત્રીજી તારીખ આવે તો ભાડું મળતું હોય બરાબર તો એવી રીતે આ 31/3 એટલે કે ત્રીજો મહિનાનું ભાડું આપણને ક્યારે મળે તો કે ચોથા મહિનામાં મળે તો એને કયા ચોથો મહિનો એટલે કે આવતું વર્ષ તો આપણે એ ભાડું છે કયા વર્ષમાં ગણવાનું તો એ ભાડું છે એ આપણે આ જ વર્ષમાં ગણવાનું ભલે આપણને મળ્યું હોય નહીં મળવાનું બાકી છે તો પણ ગણવાનું કયા વર્ષમાં આ વર્ષમાં જ ગણવાનું તો એને કઈ પદ્ધતિ થઈ વેપારી એટલે આપણે આ પદ્ધતિ પ્રમાણે જ આપણે નામું લખવાનું છે પછી રોકડના ધોરણે એટલે કે કેશ બેઝ એટલે કે એમાં શું હોય તો કે જેટલી રોકડ આ વર્ષમાં આવે એને ધ્યાનમાં લેવાયની જેટલી રોકડ આ વર્ષે ચૂકવો એને ધ્યાનમાં લેવાયની બરાબર આ દાખલા તરીકે આ 5000 આપણે આવતા વર્ષે ચૂકવ્યા હતા આ વર્ષના પણ ચૂકવ્યા આવતા વર્ષે તો આપણે એને
તો કે આ પદ્ધતિમાં આપણે શું કરવાનું તો આ 5000 થી આ વર્ષે ધ્યાનમાં લેવાના નહીં આવતા વર્ષે ધ્યાનમાં લેવાના એટલે ચૂકવા 55000 તો 55000 જ આ વર્ષે ધ્યાનમાં લેવાના બરોબર તો જેટલી રોકડ જાય ને જેટલી રોકડ આવે આ વર્ષે એ ધ્યાનમાં લેવાનું એટલે રોકડના ધોરણ બરોબર તો આ પદ્ધતિનો આપણે કોઈ ઉપયોગ થતો નથી ત્યાર પછી છે મિશ્ર ધોરણ મિશ્ર એટલે કે હાઇબ્રિડ મેથડ છે બરોબર અથવા મિક્સ મેથડ છે તો આ વેપારી ધોરણ જે હતું એનું આધુનિક સ્વરૂપ છે આ મિશ્ર ધોરણ બરોબર વેપારી ધોરણનું આધુનિક સ્વરૂપ છે પણ આપણે ભારતમાં આ મિશ્ર ધોરણ છે પ્રચલિત નથી એટલે આપણે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો ક્યાંય આવતો નથી